जय माता जी, शक्ति सिंह गोयल बोलूँ छू। आज आपनी साथे आ वात कोई राजकीय माणस तरीके नहीं, समाजना एक दीकरा तरीके, समाजना एक अंग तरीके दुखी मने आ वात करूँ छू। केटलीक बहनों दीकरीओए जोहर करवानी वात करी छे। आप सौने विनंती करूँ छू कि इतिहासना पाना पुथलावजो। मारी बहनों दीकरीओनी लागणी ने हूँ सलाम करूँ छू, परंतु साथो साथ हूँ कहीश कि जोहर क्यारे थाय, ज्यारे कोईपण पुरुष समाजनो लड़वानी क्षमता में न होय अने परिस्थिति एवी थई होय कि स्वमान भेर जोहर करीने पोताना सिद्धांतों ने जाळवा माटे आखरी उपाय तरीके जोहर थाय। ज्यां सुधी लड़ी शकवानी क्षमता समाजना बीजा लोको पासे होय, ज्यां सुधी सिद्धांत माटे शहीदी वोरवानी पण तैयारी होय, त्यां सुधी इतिहास में क्यारे बहनों दीकरीओए जोहर नथी कर्या। एटले आ वात आपणे सौए आपणा दिमागमांथी काढी नाखवी जोईए। जोहर करवानी वात नहीं करवी जोईए। आपणा शास्त्रोमां आपणा इतिहासमां पण कहेवायुं छे कि सौथी मोटू पाप ए पोताना जीवने जे ईश्वरनी आपेली माताजीनी आपेली एक भेट छे एने छोड़वानी वात ए सौथी मोटू पाप छे। हूँ समझी शकुं छुं कि मात्र क्षत्रियो ज राजा महाराजा नहोता, राजपूतो सिवाय पण जे जेमणे राजसत्ताओ भोगवी हती एमां आदिवासी समाजथी लईने ठाकुर समाजथी लईने कोळी ज्ञातिथी लईने रजपूत समाज होय कारड़िया समाज होय ત્યાં સુધી કે કેટલાક પાટીદારોએ પણ શાસન કર્યું હતું અને એમાંના કોઈએ પણ ક્યારે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો। જે બોલાયા છે શબ્દો એ આઘાતજનક શબ્દો છે, એના માટેની લડાઈ જરૂર કરીએ, પરંતુ વિનંતી છે કે જોહરની વાત ક્યારેય ન થવી જોઈએ। સવાલ એ અસ્મિતાનો સ્વાભિમાનનો સવાલ છે। એક વ્યક્તિના બોલાયેલા શબ્દો સામેનો હોય, એમના સામેનો રોષ હોય અને આટલા દિવસો સુધી એક જવાબદાર રાજકીય પક્ષે તાત્કાલિક નિર્ણય કરી લીધો હોત તો કદાચ આ પરિસ્થિતિ પણ ના થઈ હોત, પરંતુ એ પક્ષે પણ નિર્ણય નહીં કરીને પરિસ્થિતિને વધુ વણસાવી છે। પરંતુ હું સૌને સંયમ રાખવા કહીશ, સાથોસાથ એ પણ કહીશ, રક્ષયતે ઇતિ ક્ષત્રિય, ક્ષત્રિય કોમવાદી નહીં સિદ્ધાંતવાદી રહ્યા છે, અને એટલા જ માટે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના ભાઈઓનો વિશ્વાસ આપણા ઉપર રહ્યો છે। આ વિશ્વાસને ટકાવી રાખવો પણ જરૂરી છે। કેટલાક મિત્રોએ સમાજ વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો, એમને પણ હું તો કહીશ કે મહેરબાની કરીને આપ આવા પ્રકારની ચેષ્ટાઓ ના કરતા। ગામડામાં તમામ જ્ઞાતિઓ એક પરિવારની જેમ જીવે છે। ગામમાં એક નાના ગામડામાં કોઈના પણ ઘરે એક દુઃખનો પ્રસંગ હોય તો આખું ગામ દુઃખી હોય છે, અને કોઈ એકને ત્યાં સારો પ્રસંગ હોય તો જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને આખું ગામ એને આનંદથી ઉજવતું હોય છે। ત્યારે સૌના શિરે આ જવાબદારી છે, અને ખાસ કરીને હું કહીશ કે પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે તો હંમેશા આત્મીયતાનો સંબંધ રહ્યો છે। અમારા ક્ષત્રિયોના વ્યવહાર મુજબ લગ્ન કરવા માટે વરરાજા નથી જતા, એમની તલવાર ગઈ હોય, વેલ ગઈ હોય, ને વેલ આવે ત્યારે એ વેલનો ઉતારો એ પાટીદાર ભાઈના ઘરે રાજપૂતની વેલનો ઉતારો હોય છે, અને એ જવતલિયા ભાઈ બને છે, અને એ પાટીદાર આવતી એ પેઢીના એ મોસાળ હોય છે, અને એ મામા તરીકે, કદાચ પહેલા મામા તો દૂરના ગામમાં રહેતા, પણ એ પાટીદારનું પરિવાર જે મામા તરીકે એક મોસાળ પક્ષ તરીકે એક આત્મીય સંબંધોથી એવી રીતે જોડાયેલો હોય છે કે જ્યાં જાતિનો ભેદ ક્યારેય દેખાયો નથી, આવા ઉત્તમ રિવાજો અને સંબંધોને ક્યાંય કાળી ટીલી ન લાગે એની ચિંતા આપણે સૌએ પૂરેપૂરી કરવાની છે। હું રાજકારણ નથી કરતો આવા બાબતોમાં, આવી બાબતો મારા માટે ભાવનાઓની લાગણીઓની બાબતો, એ મારી રાજનીતિથી મેં હંમેશા ઉપર રાખી છે। રાજકીય લાભાલાભ માટે કોઈને પણ નુકસાન થાય પણ મને ફાયદો થાય
એવી રાજનીતિ મેં નથી કરી ને એટલા માટે બે હાથ જોડીને વિનંતી કરું છું મારી બહેનો દીકરીઓને કે આપ જોહરની વાત ન કરતા કારણ કે આપણા સંસ્કૃતિમાં આપણા રિવાજોમાં જોહરનું સ્ટેજ છે તો ત્યારે જ આવે કે જ્યારે સંપૂર્ણપણે બધા જ દરવાજાઓ બંધ થાય ને એક પણ પુરુષ લડવા માટે જીવંત ન રહ્યો હોય ત્યારે પોતાના અસ્મિતાના પોતાના શિયળના બચાવવા માટે અંતિમ પગલું એ અંતિમ સ્થિતિમાં જ વિચારાઈ આવ્યું છે ત્યારે આ વારંવાર કેટલીક બહેનો દીકરીઓ પાસેથી જોહરની વાત આવે છે એટલા માટે ભારે મન સાથે આ વિડીયો આપની સાથે શેર કરું છું લોકશાહી છે લોકશાહીમાં આપણી વાત લોકશાહી ઢબે આપણે રાખીએ અને જરૂર એક સમાજને તમામ સમાજને કારણ કે મેં કહ્યું એમ કે રાજા મહારાજાઓમાં ઉત્તમ રાજવીઓ પણ થયા આજે પણ આપણે રામ રાજ્યની કલ્પના કરીએ છીએ જે શબ્દો બોલાયા છે એનાથી બધાને જ દુઃખ થયું છે માત્ર રાજપૂતોને નહીં તમામ વર્ગને નુકસાની માનસિક રીતે શારીરિક રીતે આત્મના અંદર રુદન થઈ જાય એવા પ્રકારના શબ્દો કારણ કે જે વસ્તુ થઈ નથી રેટી બેટી ક્યારેય અંગ્રેજો સાથે વ્યવહાર નથી આ થયું છે હકીકત છે પરંતુ એના માટે સંયમપૂર્વક લોકશાહી ઢબે આપણી વાત રાખીએ અને કોઈ પણ એવું અંતિમ કૃત્ય ન લેવાય એ માટે બે હાથ જોડીને વિનંતી કરું છું હું આભાર માનીશ હું આખરે ભલે રાજકારણમાં હોઉં તો પણ જન્મે જે સમાજનો અંગ છું એ સમાજ વતી હું તમામ સમાજોનો આભાર માનું છું કે એમણે આ સામાજિક જે આંદોલન ઊભું થયું એને પૂરો ટેકો આપ્યો છે પક્ષાપક્ષીથી ભેદભાવથી જ્ઞાતિથી ઉપર ઉઠીને ચાહે માલધારી સમાજ હશે ચાહે આદિવાસી સમાજ હશે ચાહે પાટીદાર સમાજ છે ચાહે દલિત સમાજ છે અઢારે વર્ણ જેને આપણે કહેતા હોઈએ છીએ તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓએ કારણ કે જે બોલાયા છે એ શબ્દો આપણા દેશની સંસ્કૃતિ આપણા દેશના એ આપણા પૂર્વજોના તમામનું અપમાન થયું છે ત્યારે સૌએ ટેકો આપ્યો છે એનો એક સમાજના અંગ તરીકે એ તમામ વર્ગનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને ફરી વિનંતી કરું છું કે આપણી વાત આપણા જે સંસ્કારો છે રક્ષે તે ઇતિ ક્ષત્રિય એ સંસ્કારો સાથે જ આપણી વાત આપણે મૂકીએ એટલી વિનંતી સાથે આપ સૌને શુભકામનાઓ જય માતાજી.